करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थितः वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेनु स्वागत छे। आपने જોઈ રહ્યા છે ભાવાદિ પ્રથમ ગણના વિશેષ ધાતુઓ છેલ્લે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રમાં ત્રીજો ધાતુ દાન ધાતુ જોઈ રહ્યા છે। માન બદ્ધ અને દાન અનુકૂળ થવું, ખંડન જુદા પડવું, પણ આપણે અનુકૂળ અર્થ કરીએ છીએ। સન પ્રત્યય લાગવાથી સ્વાર્થમાં સન પ્રત્યય। અંતિમ લકાર વિધિલિંગ લકાર ધાતુ ઉભયપદી છે। પરસ્મય પદ પહેલા સાધીશું અને પછી આત્માને પદ। જગદીશ પ્રત્યયો વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રત્યય। હા સર, સૌ પ્રથમ પરસ્મય પદ ના ઉપદેશિક અવસ્થા ના મૂળ પ્રત્યયો જોઈ લઈએ તો વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન માં પ્રત્યય બનાવીએ। મૂળ પ્રત્યય છે તિપ, તિપમાં સર એક મિનિટ હો, પાણી હલન સર છે। સર બીજા બોલાવડાવવાનું થોડું પોસિબલ નથી અત્યારે, સોરી। પાયલ હા સર, વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં તિપ પ્રત્યય છે, તિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એનું ઇતશ્ય સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે। ત્યારબાદ યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે। યાસુટ પરસ્મય પદ ના સુટતી તો સૂત્રથી ત હોવાથી સુટનું પણ આગમ થશે। પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સેનું લોપ થશે। પછી અતો યેહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી એનું લોપ થઈ જતા ઈત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ નથી તસ તસ પ્રત્યય છે, તસમાં તસ થસ તમીપામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનું આગમ થશે, સુટથી તો સૂત્રથી સુટનો પણ આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનું લોપ થઈ જતા યાતામ રહેશે। ત્યારબાદ અતો યેહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થઈ જતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જીમાં જ્યારજુ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે, જુસમાં તૂટુ સૂત્રથી જની સંજ્ઞા થઈ જશે અને એટલે ઉસ રહેશે। ઉસમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસજુષો રૂહુતિ રૂત્વ થશે, સસજુષો રૂહુતિ રૂત્વ થશે। રમા જે અનુનાસિક ઉછે એની ઉપદેશ્ય અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે અને ખર અવસાનીઓ વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉભું રહેશે। યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ્ય સૂત્રથી યાસનો આગમ થશે, અતો યેહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, લોકો વ્યવહારી નહીં લાગી, ય હલંત છે અને પરમા ઉ છે એટલે યમાં ઉભળી જતા ઈયુહ પ્રત્યય બનશે। પ્રથમ ના મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે, સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, ત્યારબાદ ઇતશ્ચ સૂત્રથી સમાજ ઈ છે એનું લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુટ પ્રશ્મય પદે શુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી યાસનું આગમ થશે, અતો યેહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનું લોપ થઈ જશે અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો પણ લોપ સનો પણ યનો લોપ થઈ જશે। પછી હા સર, લિયંગ સલોપો અનંત્ય નહીં, લિયંગ સલોપો અનંત્ય ના સર, ફરીથી જ બનાવું, સિપ પ્રત્યય ફરીથી બનાવું, સિપમાં પણ અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે,
ઇતશ્ચ સૂત્રથી સમાજે ઈ છે એનું લુપ્ત થશે, યાસુટ પશ્ચમી પદે શુદ્ધાતુ ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, પછી અતોયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, લોપોવિયર્વલી સૂત્રથી યાનું લુપ્ત થશે, અને જે પ્રત્યયનું સ છે હલંત એમાં ન વિભક્ત દુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસજુષુરુહુતિરુત્વ થશે, રમા જે અનુનાસિકું છે એની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે, અને ખર અવસાનીઓ વિસર્જનીય સૂત્રથી રણો વિસર્ગ થશે, એટલે ઈ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, થસમાં તસ થસ તમિપામ તાંતન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે, યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, ત હોવાથી સુટતિથો સૂત્રથી સુટનો પણ આગમ થશે, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા વંદેશનું લોપ થશે, અતોયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, લોપોવિયર્વલી સૂત્રથી અનુ લોપ થઈ જતા ઈતમ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, થમા તસ થ સમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે, યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, સુટતિથો સૂત્રથી સુટનો પણ આગમ થશે, લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય એવા બંદેશન લુપ્ત થઈ જશે, અતોયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, અને લોપોવિયર્વલી સૂત્રથી યાનો લોપ થઈ જતા ઈત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે, મિપમાં તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી મિપના સ્થાને અમનો આદેશ થશે, યાસુ પશ્મે પદે શુદ્ધાતો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે, અને અતોયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, ય હલંત છે અને પરમા અ છે, અ એ યમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે, બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે, યાસુટ પરસ્મે પદે શુદ્ધાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે, અને અતોયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, ને લોપોવિયર્વલી સૂત્રથી યનો લોપ થઈ જતા ઈવ અને ઈમ પ્રત્યય બનશે. આમ ઈત ઈત ઈયાતામ ના ઈયાતામ ક્યાં ઈત ઈતામ ઈયુહ ઈહી ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ પ્રત્યય બનશે. બરાબર છે. તો પરસ્મય પદના પ્રત્યયો કોમન યાસુઠ પરસ્મય પદ હોવાને કારણે યાસુઠ પરસ્મય પદે શુદ્ધાતો કિચ્ચ, જ્યાં તકાર અને થકાર છે ત્યાં, પ્રત્યયોમાં જ્યાં તકાર અને થકાર છે ત્યાં શુતિથો હો, અને પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ, અને પછી અતો યેયહ થી ઈયાની જગ્યાએ ઈય થઈ જશે, લોકો વેરવલીથી એનો લોપ થશે, પણ ક્યાં વલ પ્રત્યારના વર્ણો હશે ત્યાં, અચ હશે તો નહીં. પછી છીમાં ઝેર જુસ છે ઇતકરણ થશે, અને છેલ્લે ઈયુ થશે, અને બાકી બધા જૈસે થે છે. તો ઇત ઈતામ ઈયુહ ઈહી ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ આવા પ્રત્યયો બની રહ્યા છે. આવી જઈએ પ્રક્રિયા તરફ. આથી છે ઔપદેશિક અવસ્થામાં દાન અનુનાસિક સ્વરિત. સર હવે બોલું, વાંધો નહીં. હા હા અહીંયા ધાતુ સ્વરિત સંજ્ઞક છે, એટલે સ્વરિત કરતા અભિપ્રાય ક્રિયાફળે ધાતુ સ્વરિત સંજ્ઞક છે, એટલે ઉભયપદી છે. પરસ્મય પદ અને આત્મને પદના રૂપો બનશે. અહીંયા આપણે પરસ્મય પદ વિધિલિંગ લખાણના પ્રથમ પુરુષ એકવચનનું રૂપ બનાવીએ. તો સૌ પ્રથમ દાન ધાતુ છે. દાનમાં નમાં રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. દશલોપ દશનમ લોપક એટલે દાન, અને
માનબદ્ધ દાન ચાનભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસ સૂત્રથી તન પ્રત્યય લગાવીશું. સન્માન ન હલન છે એટલે હલનચ્યમ સૂત્રથી તેનું ઇતકરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ અહીંયા એકાચ ધાતુ છે તો સંયત સૂત્રથી સંન્યંગો સંયંગો સંયંગો હા સંયંગો સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે દાન દાન. અને હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પ્રથમ હલને બાદ રાખી બાકીના હલનો લોપ કરીશું એટલે દાન દા દાન સ. અશ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ દીર્ઘ અને દીર્ઘને હસ્વ કરીશું એટલે દદાન સ. અને સંયત સૂત્રથી અભ્યાસમાં અકારને ઈકાર કરીશું એટલે દિદાન સ. અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ હસ્વ ઈને દીર્ઘ ઈ કરીશું એટલે દિદાન સ. કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિક્રાંત પ્રત્યય લગાવીશું. શપમાં પ હલન છે એટલે હલનચ્યમ સૂત્રથી અને શનુ લશક વ તદ્દિતે સૂત્ર દ્વારા આપણે ઇતકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. શ વિક્રમ પ્રત્યયમાં વધેલો અ અને સમાં રહેલ અ અતો ગુણે પરરૂપ એકરૂપ થતા બનશે સ. વિધિલિંગ લકાર પ્રથમ પુરુ અહીંયા અંગ બની ગયું દિદાન સ. અને નષ્ટ પદાર્થ જલી હા નષ્ટ પદાંતસ્ય જલિતિ નકારને આપણે અનુસ્વાર કરીશું એટલે દિદાન સ. અને વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ પરસ્મી પદમાંથી પ્રત્યય છે મૂળ. તેમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. તમા રહે ઈનું ઇતસ્ય સૂત્રથી લોપ થશે વધ્યો હલંત. અહીંયા પરસ્મય પદ છે એટલે પરસ્મય યાસુ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસુટ નું આગમ કરીશું. યાસુટ માં ટ હલન છે એટલે હલનચ્યમ સૂત્રથી તેનું ઇતકરણ કરીશું. અને સમા રહેલ ઉ ઉચ્ચારણ અર્થે છે એટલે તેનું પણ ઇતકરણ થઈ જશે એટલે યાસ વધશે. અને પરમાં જો તકાર કે થકાર હોય તો સૂટ તીથો હો સૂત્રથી આપણે સૂટ નો આગમ કરીએ છીએ. અહીંયા તકાર છે એટલે સૂટ નો આગમ કરીશું. સૂટમાં પણ ટ હલન છે એટલે હલનચ્યમ સૂત્રથી તેનું ઇતકરણ થશે. અને સમા રહેલ ઉ ઉચ્ચારણ અર્થે હોવાથી તેનું પણ ઇતકરણ થશે એટલે સ વધશે. ત્યારબાદ લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે બંને સનો લોપ થતા પ્રત્યય બનશે યાત. અને અતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું એટલે બનશે ઈયત. અને પરમા વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ કરી દઈશું એટલે ઈત પ્રત્યય બનશે. અહીંયા દિદાંશ અંગમાં સમા રહેલ અ છે અને પરમાં ઈ છે તો આદ ગુણ સૂત્રથી ગુણ કરીશું એ એટલે દિદાંશેત સહ દિદાંશેત તેને અનુકૂળ થવું જોઈએ. આવી જઈએ દ્વિવચન. ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત સુરેશ. દાનમાં અનનાસિક અને ઉપદેશે અજનનાસિક ઇત સૂત્રથી ઇત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મોન અને હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન થશે. ને હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે દાદાન થશે. હ્રસ્વ સૂત્રથી દદાન થશે. સંન્યત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે કે દિદાન થશે. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ અભ્યાસ સૂત્રથી હ્રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થઈ જશે એટલે દિદાન. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દિદાન સ. કર્તરી શબ્દથી વિક્રણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા અને શનિ લશક વ તદ્દિતીય સૂત્રથી ઇત્સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપ. દિદાન સ માં અ છે અને વિક્રણનો અ છે
અતો ગુણેથી પૂર્વ પર એક રૂપ થઈ જશે એટલે દિદાંશ પ્રત્યય છે તસ 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 તમ ઇપામ તાન તન તામ સૂત્ર થી તામ નો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ્છ સૂત્ર થી યાસ નો આગમ થશે. સૂટ થી તો થી સૂટ નો આગમ થશે એટલે સ. લિંગ સ લોકો અનંતેશ્ય સૂત્ર થી અંતે ન હોય તેવા બંને સકા નો લોપ થઈ જશે એટલે યાતામ. યતો યેય સૂત્ર થી ઈયતામ થશે. લોપો વ્યોરવાલી સૂત્ર થી એનો લોપ થશે એટલે કે ઈતામ. આદગુણ સૂત્ર થી એ થશે. જોડી દેતા દીદાન સેતામ તૌ દિદાન સેતામ. તમે બે અનુકૂળ થવા જોઈએ. તે બે તે બે હા જગત બહુવચન ધાતુ છે. દાન અનુનાસિક સ્વરિત જ્યોત્સના. હા સર, દાન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંગત થશે. કશ્ય લોકો દર્શનમ લોકો એટલે દાન. માનબદ્ધ દાન સાનોપ્ય દિવતા અભ્યાસ સૂત્ર થી સંગત કરતી લાગશે. સન્મા નોની અલંત્યમ સૂત્ર થી સંગત થશે. કશ્ય લોકો દર્શનમ લોકો એટલે પછી સંયંગ સૂત્ર થી દ્વિત્વ થશે એટલે દાન. દાન તો સલાદી છે થી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે દા દાંસો. રસ્વ સૂત્ર થી દ દાંસો અને સંયત સૂત્ર થી અકારનો ઈકાર થશે એટલે દી દાંસો. માનબદ્ધ દાન સાનભ્ય દીવદાસ અભ્યાસ સૂત્ર થી દીધ થશે એટલે દી દાંસો. પછી નષ્ટ પદાંત જલ સૂત્ર થી નાનો અનુસ્વાર થશે એટલે દી દાંસો. પરતરી શબ્દ પરની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા કશ્ય લોકો દર્શનમ લોકો. સની લસકવ તદ્ધિતે થી સંજ્ઞા કશ્ય લોકો દર્શનમ લોકો. સમાં રહેલો અ અને વિક્રમ પ્રત્યયનો અતો ગુણે થી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે જી. જેર જૂથ સૂત્ર થી જૂથ થશે. ચૂઠ સૂત્ર થી જનોલોપ થશે એટલે યાસિત પરસ્મય પદેશ ઉદ્દાચ ગીચ્છ સૂત્ર થી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્ર થી અંતે ન હોય તેવા સ્વનો લોપ થશે. એમાં અતો યેય સૂત્ર થી ઈય થશે અને એમાં સમાં સસ જૂથો રૂચિ રૂત્વ થશે. ર વત્તા ઉ ઉદ્દેશ્ય અચનો નાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. ખર વસા ખર વસાનો વિસર્જન્ય થી વિસર્ગ થશે એટલે હું એ યમાં જોડી દેવાનો એટલે ઈ યુ. અદંત અંગ છે અને પરમા ઈ હોવાથી આદગુણ સૂત્ર થી ઈ નો એ થશે એટલે તે વિધાન છે યુ. તે બધાએ અનુકૂળ થવું જોઈએ. તે દિદાન સે યુહુ બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન કર્માભાઈ ખાતું છે. દાન અનુનાસિક સ્વરિત ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્ર થી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માનબદ્ધતાનો સાનવ્ય દીર્ઘાચ અભ્યાસ સન પ્રત્યય ને હલંત્યમ સૂત્ર થી નાનોલોપ એટલે દાન પરમાશ. સંયંગો એ સૂત્ર થી ધાતુનું દ્વિત્વ એટલે દાન દાન પરમાશ. હલાદિહી શેષ એ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા હરનો લોપ એટલે દાદા. રસ્વ એ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દાદા. સંન્યત એ સૂત્ર થી હસ્વ ઇકારનો આદેશ એટલે દિદાન. માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘાચ અભ્યાસ્ય એ સૂત્ર થી હસ્વિકારનો દીર્ઘ ઈકાર એટલે દિદાન. લચ્ચ અપદાંતસ્ય જલી એ સૂત્ર થી નનો અનુસ્વાર એટલે દિદાન સ અને કર્તરી સ.
હલંત્યમ સૂત્રથી પનોલો કે લસકવા તદ્દિતી સૂત્રથી સનો લોપ થતા વિક્રમ પ્રત્યયનો અ અને સમાં રહેલો અતુ ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા નિદાન સ મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનલોપ તસ્ય લોપાદર્શન લોપ અને ઇતચ સૂત્રથી સીમા રહેલો ઈનો લોપ એટલે સ્વરેશ. આસુટ પરેશ નહીં પદેશુ ઉદાતુ કિચ્ચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી અંતિમ હોય એવા સનો લોપ. અતો એય એ સૂત્રથી આનો ઈય લોપો વ્યુર વલે એ સૂત્રથી યનો લોપ. ન વિભક્ત તુષ્મા એ સૂત્રથી સનો લોપ થશે નહીં સની પ્રક્રિયા વિસર્ગ સૂત્વ અને ઉપદેશે અચ અનુનાસિક ઇત એ સૂત્રથી ઉનો લોપ અને હલંત્રનો ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે ઈ. આદ ગુણ એ સૂત્રથી ઈનો એ એટલે દિદાન સે હે ત્વમ દિદાન સે હે તારે અનુકૂળ થવું જોઈએ. ત્વમ દિદાન સે હે દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે દાન અનુનાસિક સ્વરેજ પલક. હા સર, ઉપદેશ છે અચરણાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થી એટલે દાન. માન બધ દાન ચાનભ્ય દિકાસ અભ્યાસ સૂત્ર થી સન પ્રત્યે સંન્યંગો સન્માન અને હલંત્યમ થી સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે દાન દાન. હલાદી શેષ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા નાનો રૂપ એટલે દાદાન અને પરમાસ. રસ્વ સૂત્ર થી અકારનો રૂપ એટલે દાદાન અને પરમાસ. સંન્યત સૂત્ર થી રસ્વ એટલે દિદાન અને પરમાસ. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસ સૂત્ર થી અદીર્ઘ થશે દિદાન અને પરમાસ. નશ્ય પદાન જાળી સૂત્ર થી નાનું અનુસાર થશે દિદાન સ. મૂળ પ્રત્યય છે થસ. હા, કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પણ અનંત્યમ થી અને શનિ શનિ લશક પદ્ધતિ થી સંજ્ઞા થશે. અતો ગુણે સૂત્ર થી પરરૂપ એક રૂપ થશે. થસ પ્રત્યય થસમાં તસ સમીપામ તાંતન તમ સૂત્ર થી તમ પ્રત્યય લાગશે. યાસુટ પરસ્મે પદે શુદ્ધા તો કિચ્છ થી યાસનો આગમ અને સુપ તીથો થી અથ હોવાથી સુપનો પણ આગમ. અને લિયંગ સ્વરૂપો અનંત્ય થી અંતે નહીં હોય તેવા બંને સંરૂપ થશે એટલે યાતમ. અને અતો યે સૂત્ર થી આના સ્થાને ઈયનો આદે છે એટલે યતમ. લોપો વિયોર વાલી સૂત્ર થી યનો પણ લોપ એટલે ઈતમ પ્રત્યય બનશે. અને આ ગુણ સૂત્ર થી ઈનો ગુણ એ થશે એટલે દિદાન સેતમ. યુવામ દિદાન સેતમ તમારે બે અનુકૂળ થવું જોઈએ. મ કાઢી લઈએ તો બહુવચન થઈ જાય. ખાતું છે દાન અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા, ઉપદેશે અજરણાસિક ક્રાંતિ ઈત ક્રાંત થશે એટલે દાન થશે. માન બદ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય થી સન લાગશે. હલંત્યમ થી નની ઈત ક્રાંત થશે. સંયંગો થી દીતો થશે એટલે દાન દાન સ થશે. હલાદી શેષ થી દાદાન સ થશે. રસ્વ થી દદાન સ થશે. સંયત થી દિદાન સ થશે. માન બદ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય થી દિદાન સ થશે. નશ્ચ પદાન તસ્ય જલેથી નાનો અનુસ્વાર થઈ જશે એટલે દિદાન સ. કર્તરી સબ લાગશે પાણી હલંત્યમ સૂત્ર થી ઉત્ક્રાંત થશે. શનિ લસક દીધી થી ઉત્ક્રાંત થશે. સમા અને અતગુણ થી પરોપ થઈ જશે. પ્રત્યય છે થ. પ્રત્યય છે થ. ખાલી પરસ્મય પદે તું જાતથી યાસનો આગમ થશે.
અને ત હોવાના કારણે સુરતી થો લાગશે. લિંગ સલોપો અનંત થી અંતે ના આવે તેવા સના લોપ થશે. અતો થી ય થશે. લિંગ લોપ વિહાર વડે તિયાનો લોપ થશે અને આદ ગુણ થી એ થશે. દિદાન સે ત થશે. યુયમ દિદાન સે ત. ઉત્તમ પુરુષ એક વચન. અર્જુન ધાતુ છે, દાન અનુનાસિક સ્વરિત. હા સર, ઉપદેશ એવા છે અનુનાસિક થી દાન બનશે. માન બધ દાન સાનભ્ય દીર્ઘ છે અભ્યાસ સૂત્ર થી. સન પ્રત્યેલા છે નની હલેમ તો સૂત્ર લુપ્ત થશે. તનંગ્યો સૂત્ર થી જીતવ થતા દાન દાન. હલાદી શેષ સૂત્ર થી નનો લોપ લોપ થશે એટલે દાદા નસ. રસ્વ સૂત્ર થી આનો અ થશે એટલે દદા નસ. સન્યત સૂત્ર થી રસ્વ ઈ લાગતા દી દાન. માણ બધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્ર થી દીર્ઘ ઈ લાગતા દી દાન. નષ્ટ પદાર્થ જલજ થી સૂત્ર થી દા ઉપર અનુસ્વાર લાગશે એટલે દિદાંશ. કર્તરી સ પની હલ એમ તો સૂત્ર લોપ થશે અને સ ની લશોક લોપ થતા અસમા ભળી જશે. અતો ગુણ સ્વરૂપ એકરૂપ થતા અસમા ભળી જશે એટલે દિદાંશ. પ્રત્યય છે મીપ. તસ્થમ વિપામ તાંતન તામહ મીપ નો અમ થશે. યાસુટ પરંચમય પદ સૂત્રથી યાસનું આગમ થશે. લિંગ સ્વલોપથી સનો લોપ થશે. યાનો અતુ એ સૂત્રથી ઈય થશે. ઈય અમ અયમાં બળી જશે એટલે ઈયમ. અને ઈનો આદ ગુણેથી ઈનો એ થશે એટલે એયમ. એટલે દિદાન સેયમ અહમ દિદાન સેયમ મારે અનુકૂળ થવું જોઈએ. પીના દ્વિવચન ધાતુ છે, દાન અનુનાસિક સ્ત્રીત. દાન ધાતુ છે એમાં અનુનાસિક અને ઉદ્દેશ્ય અદનાસિક ઇતિ સંજ્ઞા થશે. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી ઇતિ સંજ્ઞા થશે. તસ્ય રૂપઃ અદર્શનમ રૂપઃ ભિન્ન સ રહેશે. સન પ્રત્યય પરમાં હોવાને કારણે સન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે દાન દાન અને સ. હલાદિહિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે દા દાન અને સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે દ દાન અને સ. સન્યત સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે દી દાન અને સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ આદેશ થતા દીદાન અને સ. નસ્ચા પદાંતસ્ય જલિ સૂત્રથી નનો અનુસ્વાર થશે દીદાન સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શ અને લશકવ તદ્વિતીય સૂત્રથી ઇચ્છના થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ તે અ રહેશે. સમા અ છે અને વિકરણ પ્રત્યયનો અ અતો ગુણે સૂત્રથી પર એક આદેશ થશે દીદાન સ. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ. બસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુ પરસ્મે પદેશ ઉદ્ધાર્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. અને લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે દિદાન સેવ. આવામ દિદાન સેવ અમારે બે અનુકૂળ થવું જોઈએ. અંતિમ બહુવચન પલક ધાતુ છે, દાન અનુનાસિક સ્વરિત. પાયલ ખરા મને કીધું સર કે પલક ને પાયલ પલક તો આવી ગઈ.
થઈ ગઈ ને. હા હા ઉપદેશ યજ અનુનાસિક કીર્તિ, અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે દાન, પછી સંજ્ઞ ના સંજ્ઞ ભૂક્યા માન બદ્ધતા જાન્યો દીર્ઘસ્ય અભ્યાસ સસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સંજ્ઞો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન. પછી હલાદિ શેષવ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો લોપ કરવાનો એટલે નનો લોપ થશે એટલે દાદાન. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમાસ. પછી સંન્યદહ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમાસ. માન બદ્ધ દાન શાંભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમાસ. પછી નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દિદાન. સ કર્તરી શક્તિ શબ્દિગ્રહણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા દિદાન. સ ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પ્રદેશ ઉત્તર તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સાલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોકો વ્યુરવલી સૂત્રથી ઈયનો લોપ થતા ઈમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમા ઈ છે એટલે આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે દિદાન સેમ. વયમ દિદાન સેમ, અમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. અહીંયા નવે નવ રૂપ સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ દિદાન સેઠ, અહીંયા ત જયારે છે ત્યારે જલામ જસો અંતે થી દ થઈ શકે, ભાવ સાને થી પાછો ત દિદાન સેઠ દિદાન સેઠ. દ્વિવચન તૌ દિદાન સેતામ, બહુવચન તે દિદાન સેયુ, મધ્યમ પુરુષ એક વચન ત્વમ દિદાન સેહે, દ્વિવચન યુવામ દિદાન સેતમ, બહુવચન યુયમ દિદાન સેત. ઉત્તમ પુરુષ એક વચન અહમ દિદાન સેયમ, દ્વિવચન આવામ દિદાન સેવ, બહુવચન વયમ દિદાન સેમ. જગદીશ હા સર. સહ પ્રથમ પુરુષમાં સહ દિદાન સેત, તૌ દિદાન સેતામ, તે દિદાન સેયુ. મધ્યમ પુરુષમાં ત્વમ દિદાન સેહે, યુવામ દિદાન સેતમ, યુયમ દિદાન સેત. ઉત્તમ પુરુષમાં અહમ દિદાન સેયમ, આવામ દિદાન સેવ, વયમ દિદાન સેમ. સુરેશ સહ દિદાન સે, તૌ દિદાન સેતામ, તે દિદાન સેયુ, ત્વમ દિદાન સેહે, યુવામ દિદાન સેતમ, યુયમ દિદાન સેત, અહમ દિદાન સેયમ, આવામ દિદાન સેવ, વયમ દિદાન સેમ. જ્યોત્સના. હા સર. સહ દિદાન સે, તૌ દિદાન સે તામ, તે દિદાન સે યુ, ત્વમ દિદાન સે હે, યુવામ દિદાન સે તમ, યુયમ દિદાન સે ત, અહમ દિદાન સે યમ, આવામ દિદાન સે વ, વયમ દિદાન સે મ. કર્માભાઈ. સહ દિદાન ચેત, તૌ દિદાન શેતામ, તે દિદાન શેયુ, ત્વમ દિદાન શેહે, યુવામ દિદાન શેતમ, યુયમ દિદાન શેત, અહમ દિદાન શેયમ, આવામ દિદાન શેવ, વયમ દિદાન શેમ. પાયલ. હા. સહ દિદાન સે, તૌ દિદાન સેતામ, તે દિદાન સેયુ, ત્વમ દિદાન સેહે, યુવામ દિદાન સેતમ, યુયમ દિદાન સેત, અહમ દિદાન સેયમ, આવામ દિદાન સેવ, વયમ દિદાન સેમ. ભલે.
સહ દિદાંશે તવ દિદાંશે તામ તે દિદાંશે યુહ ત્વમ દિદાંશે હે યુવામ દિદાંશે તમ યુયમ દિદાંશે ત અહમ દિદાંશે યમ આવામ દિદાંશે વ વયમ દિદાંશે મ સહ દિદાંશે તવ દિદાંશે તામ તે દિદાંશે યુહ ત્વમ દિદાંશે હે યુવામ દિદાંશે તમ યુયમ દિદાંશે ત અહમ દિદાંશે યમ આવામ દિદાંશે વ વયમ દિદાંશે મ સહ દિદાંશે તૌ દિદાંશે તામ તે દિદાંશે યુહ ત્વમ દિદાંશે હે યુવામ દિદાંશે તમ યુયમ દિદાંશે ત અહમ દિદાંશ અહમ દિદાંશે યમ અહમ દિદાંશે યમ આવામ દિદાંશે ત આવામ દિદાંશે વ વયમ દિદાંશે મ આદિકુ અર્જુન હા સર પ્રથમ પુરુષ છે એક વચન તહ દિદાંશે ત તૌ દિદાંશે તામ તે દિદાંશે યુહ મધ્યમ પુરુષ એક વચન ત્વમ દિદાંશે હે યુવામ દિદાંશે તમ યુયમ દિદાંશે ત ઉત્તમ પુરુષ એક વચન અહમ દિદાંશે યમ આવામ દિદાંશે વહ વયમ દિદાંશે મહ સહ અર્જુન સહ દિદાંશે ત ફરી સહ સહ દિદાંશે ત હજી ફરી સહ બોલું હા સહ દિદાંશે સહ સહ દિદાંશે હલન હા રવિન્દ્ર સહ દિદાંશે તવ દિદાંશે તામ તે દિદાંશે યુહ ત્વમ દિદાંશે હે યુવામ દિદાંશે તમ યુયમ દિદાંશે ત અહમ દિદાંશે યમ આવામ દિદાંશે વ વયમ દિદાંશે મ બરાબર છે નહીં ને કોઈ હવે બાકી શિલ્પા આવીને જતી રહી વિભૂતિ આવી હતી દર્શન કરવા દર્શન કરીને જતા રહે કંઠ વગાડીને ઓકે આવી જઈએ આત્માને પદમાં પ્રત્યય પહેલા યાદ કરી લઈએ વિના આત્માની પદમાં પ્રથમ પુરુષ એક વચન નો પ્રત્યય છે ત લિયમ સિયુટ થી સિયુટ નો આગમ થશે અને ત હોવાને કારણે સુપ્તિધો સૂત્ર થી સુપ નો આગમ થશે લિયંગ સલોકો અનંત્ય સૂત્ર થી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સ નો લોપ થશે એટલે ઈય અને હલંત ના ઈય અને ત લોપો વેરવલી સૂત્ર થી યનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે પ્રથમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે આતામ આતામાં લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે અને ત હોવાને કારણે સુપ્તિધો સૂત્ર થી સુત નો પણ આગમ થશે લિયંગ સલોપો અનંત્ય સૂત્ર થી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સ નો લોપ થશે એટલે ઈય અને આતામ ય હલંત છે અને પરમાં આ છે તો આ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે પ્રથમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે જ જમા જસ્ય રન સૂત્ર થી જના સ્થાને રન નો આદેશ થશે લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે લિયંગ સલોપો અનંત્ય સૂત્ર થી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને રન લોપો વેરવલી સૂત્ર થી એનો લોપ થતા ઈરન પ્રત્યય બનશે મધ્યમ પુરુષ એક વચન નો પ્રત્યય છે થાસ થાસમાં સની હલંત્યમ સૂત્ર થી ઇત્સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્મહા સૂત્ર રોકી લે છે સસ જુસો રૂહ સૂત્ર થી રૂત્વ થશે રમા અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ ઇત્સંજ્ઞા હલંતર ફર વસાનાયો વિસર્જનીય સૂત્ર થી રનો વિસર્ગ થતા થાહા પ્રત્યય બનશે લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે અને થ હોવાને કારણે સુપ્તિધો સૂત્ર થી સુત નો પણ આગમ થશે
લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે ઈય અને થાહા લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને થ હોવાને કારણે સુટથી ધો સૂત્રથી સુટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે ઈય અને આથામ. ય હલંત છે અને પરમાં આ છે, આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને દ્વમ લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ દ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. તત્પરસ તત્કાલસ સૂત્રથી જતો રહેશે એટલે અ રહેશે. લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને અ. ય હલંત છે અને પરમાં અ છે, અયમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વહી અને મહી. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે બંનેમાં. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈ ય વહી અને ઈ ય મહી. લોકો વેરવલી સૂત્રથી બંનેમાં યનો લોપ થશે એટલે ઈ વહી અને ઈ મહી. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈદ્વમ, ઈય, ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે. બરાબર છે. આવી જઈએ સીધા પ્રક્રિયામાં. વ્હાઇટ બોર્ડ દેખાય છે તમને? હા. ઓકે ઓકે. જગદીશ ધાતુ છે, દાન અનુનાસિક સ્વરિત. ધાતુ સ્વરિત સંયોગ છે તો ઉભયપદી છે. સ્વરિત ની કરતા અભિપ્રાય ક્રિયા ફલે. હવે આત્માને પદના પ્રત્યયો બનાવીએ. દાનમાં નમા રહેલ અ અનુનાસિક છે એટલે ઉપદેશે અચ અનુનાસિક ઇત સૂત્રથી અનુનાસિક અનુ ઇત કરણ કરીશું. તસ્ય લોપાદર્શનમ લોપ એટલે દાન. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ્ય સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માં ન હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું ઇત કરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. પરમાં સન પ્રત્યય છે એટલે સંયંગો સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે દાન દાન સ. કલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પ્રથમ હલને રાખી બાકીના હલનો લોપ કરીશું એટલે દા દાન સ. અને હસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલ દાને દીર્ઘને હસ્વ કરીશું એટલે દ દાન સ. કન્યત સૂત્રથી અભ્યાસમાં દમાં રહેલ અને ઈ કરીશું એટલે દિદાન સ. અને માન બધ દાન શાનભ્યો દીર્ઘાશ્ય અભ્યાસ્ય સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહે કસવાઈને દીર્ઘ ઈ કરીશું એટલે દિદાંશ. અહીંયા નશ્ચ પદાંતશ્ચ જલિતથી અપદાંત નને અનુસ્વાર કરીશું એટલે દિદાંશ. કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. શપમાં પ હલંત છે એટલે હલંત્યમ સૂત્રથી અને શનુ લશકવા તદ્દિતે સૂત્રથી ઇતકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. વિકરણ પ્રત્યયમાં વધેલો અ અને સમા રહેલ અ અતો ગુણે પરરૂપ એક રૂપ કરીશું એટલે સ. નિદાન સ. વેદે લિંગ લકાર પ્રથમ પુરુષ આત્માને પદમાં મૂળ અવસ્થામાં પ્રત્યય છે ત. તમા લિયંગ સિયુટ થી સિયુટ નું આગમ કરીશું અને ત હલન છે અને ઉચ્ચારણ અર્થે છે એટલે બંનેનું ઇતકરણ થઈ જશે. ત્યારબાદ તકાર અને તકાર હોય તો સૂટનો આગમ કરીશું. સૂટ તીતો હો સૂત્રથી સૂટમાં પણ ટ હલન છે અને સુમાં રહેલ ઉ ઉચ્ચારણ અર્થે છે
એટલે તેનું પણ ઇતકરણ થઈ જશે તશલોપ દશનમ લોપ. લિયાંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનનો લોપ કરીશું એટલે ઈયત, અને લોપો વ્યોરવલી સૂત્રથી પરમા વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી યનો લોપ કરીશું એટલે ઈત. અહીંયા દિદાંશમાં સમા રહેલ અ અને પ્રત્યયમાં ઈ છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે દિદાંશેત, સહ દિદાંશેત, તેને અનુકૂળ થવું જોઈએ. બરાબર છે. આવી જઈએ દ્વિવચનમાં. થતું છે સુરેશ દાન અનુનાસિક. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સન ના થતા તશ્ય લોપ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય સૂત્રથી સન લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી સંગ ન થશે. શન્યાંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન થશે. કલ્યાણી શેષ સૂત્રથી નન લોપ થશે એટલે દાદાન થશે. હ્રસ્વ સૂત્રથી દદાન થશે. શન્યતા સૂત્રથી અન ઈ થશે, ઈકાર હ્રસ્વ ઈકાર થશે એટલે દદાન દિદાન થશે. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે એટલે દિદાન. નશ્ય પદાંત જલી સૂત્રથી નન અનુસ્વાર થઈ જશે એટલે દિદાન. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યે લાગશે. પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વતદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. સમાં અ છે અને વિકરણ ન અ છે એટલે અતો ગુણેથી પૂર્વ પ્રયોગ રૂપ થઈ જશે એટલે દિદાન. પ્રત્યય છે આતામ. લિંગ સિયુટ થી સિયો નો આગમ થશે. ત હોવાના કારણે સુટ થી તો લાગશે એટલે સ. લિંગ સલોપો અનંત્ય સૂત્ર થી અંતે ન હોય તેવા સકારનો લોપ થઈ જશે એટલે પ્રત્યય બનશે ઈયતામ. આદગુણ સૂત્ર થી એ થશે જોડી દેતા દિદાન સે યાતામ. તૌ દિદાન સે યાતામ. તે બે અનુકૂળ થવું જોઈએ. બહુવચનમાં આવી જઈએ. જ્યોત્સના થતું છે દાન સ્વરિત. દાન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે તશ્ય લોપ અદર્શ નવ લોપ એટલે દાન. માનબદ્ધ દાન સાનભ્યો દિવ્યાસ્ત અભ્યાસ સૂત્ર થી સન પ્રત્યે સન્માન અને હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે તશ્ય લોપ અદર્શ નવ લોપ. પરમા સન હોવાથી સંયોગો સૂત્ર થી દ્વિત્વ થશે એટલે દાન દાન. તો હલાદિશેષ થી અભ્યાસમાં રહેલા એક હલ ને બાદ કરતા બાકીના હલ નો રૂપ થશે એટલે દ દાન. તો રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ કરીશું એટલે દ દાન. તો સંયત સૂત્ર થી અકાર નો ઈકાર થશે એટલે દી દાન. તો માનબદ્ધ દાન સાનભ્યો દિવ્યાસ્ત સૂત્ર થી અભ્યાસમાં દીર્ઘ કરીશું એટલે દી દાન. તો નષ્ટ પદાંત જલી સૂત્ર થી ન નો અનુસ્વાર કરીશું એટલે દી દાન. તો કર્તરી શબ્દ પણ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ અદર્શ નવ લોપ. શનિ લસકો દધીતે થી સંજ્ઞા તસ્ય લોપ અદર્શ નવ લોપ. સમારેલો અને વિક્રમ પ્રત્યયનો અતુ ગુણે થી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે જ સસ્ય રન થી રન. લિયમ સિયુત થી સિય નો આગમ. લિયમ સલોપો અનંત્ય સૂત્ર થી અંતે ન હોય તેવા સ નો લોપ અને લોપો વડવલ્લી સૂત્ર થી ય નો લોપ એટલે ઈરન. અદંત અંગ છે અને પરમા ઈ હોવાથી આદગુણ સૂત્ર થી ઈનો એ થશે એટલે તે દિદાન સેરન. તે બધાએ અનુકૂળ થવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન હતું છે દાન અનુનાસિક સ્વરિત. કર્માભાઈ
ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘચ અભ્યાસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નાનોલોપ એટલે દાનશ સંન્યંગો એ સૂત્રથી ધાતુનું ધ્રિત્વ એટલે દાન દાન પરમાશ હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે દાદાન પરમાસ હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદાન સંન્યતે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સ્વીકારનો આદેશ એટલે દિદાન માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘાચ અભ્યાસ એ સૂત્રથી હસ્વીકારનો દીર્ઘ ઇકાર એટલે દિદાન પરમાસ નજ અપદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે દિદાંશ કર્તરી સ હલંત્યમ સૂત્રથી પાનોલોપ ને લસકવા તદ્દેતે એ સૂત્રથી સનોલોપ થતા અ વિકરણ પ્રત્યયનો અ અને સમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા દિદાંશ મૂળ પ્રત્યય છે થાસ લિયંગ શ્યુટથી શ્યનો આદેશ અને થ હોવાને કારણે શુટથી થો હો એટલે સ લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ અંતે રહેલા સનો ન વિભક્ત તુષ્મા એ સૂત્રથી સનો લોપ થશે નહીં અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષોથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રમાં થી રૂમાં રહેલા ઉનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને હલંત્ર ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે ઈથા આદગુણ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા ત્વમ ઈદાંશે થાહા તારે અનુકૂળ થવું જોઈએ. દ્વિવચન માં આવી દઈએ. પલક ધાતુ છે, દાનમ અનુનાસિક સ્વરૂપ. ઉપદેશ સંન્યંગો સૂત્રથી ધાતુમાંથી ઉત્પન્ન થશે એટલે દાન દાન સ. હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હલનો લોપ એટલે દાદાન અને પરમસ. હ્રસ્વ સૂત્રથી અકારનો લોપ એટલે દાદાન અને પરમસ. સંન્યત સૂત્રથી હ્રસ્વ ઈકાર થશે એટલે દિદાન અને પરમસ. માનદાન માનબદ્ધ દાન તારભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી હ્રસ્વ નો દીર્ઘ ઈ થશે એટલે દિદાન અને પરમસ. નશ્યવદાંત જલી સૂત્રથી નાનો અનુસાર કર્તરી શપ વિકરણ પ્રત્યે શપમાં પણ અલંત્યમ કિત સંજ્ઞા અને શનિ દશકો તદિત્ય સૂત્ર કિત સંજ્ઞા છે. અંતે નહી હોય તે બંને સનો લોપ થશે. લોકો સૂત્ર પણ લોપ થાય. અનુલોપ નહી થાય. આ એમાં પડી જશે એટલે ઇયાથામ પ્રત્યય બનશે. ને આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે દિદાંશે યાથામ. યુવામ દિદાંશે યાથામ. તમારે બે અનુકૂળ થવું જોઈએ. બહુવચનમાં ખાતું છે, દાન અનુનાસિક સ્વરિત. લોપ થશે. તન ગો સૂત્રથી દ્વિત્વ થતા દાન દાન સરાધી શેષ સૂત્રથી લોપ થશે એટલે દા દાન સ. રસો સૂત્રથી સૂત્રથી
દીર્ઘ ઈ લાગતા દીના ઈ દાનસ નશ્ચ પદાંત જલીથી દા ઉપર અનુસ્વાર આવતા દિદાંશ. પરિહલંત સૂત્ર થી લુપ્ત થશે શનિ લસો તેથી લુપ્ત થતા અધો ગુણાથી પર ઉપયોગ થતા અસમા પડી જશે એટલે દિદાંશ. આપણો પ્રત્યય છે ધ્વમ. લિંગ સ્વીકૃતિ ચય. લિંગ સ્વરૂપોથી સનો લોપ થશે લોપી યનો લોપ થશે એટલે રહેશે ઈ ધ્વમ. આદ ગુણેથી ઈનો એ થશે એટલે એ ધ્વમ એટલે આપણો બનશે દ્વિદાન સે ધ્વમ. યુયમ દ્વિદાન સે ધ્વમ. તમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન, ધાતુ છે દાન, અનુનાસિક સ્વરી. રવિન્દ્ર. હા, ઉપદેશ એ અજરણાશક થી વિતકરણ થશે એટલે દાન. માન બદ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ્યથી સન અને હરંતમ થી નનિતકરણ એટલે સ. સંયંગો થી દિત્વ થશે એટલે દાન દાન સ થશે. હલાદી શેષ હતી દાદાન સ થશે. રસ્વ હતી દદાન સ થશે. સંયત હતી દિદાન સ થશે. માન બદ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ્ય થી દિદાન સ થશે. નશ્ચ પદાંતસ્ય જલિતિ નનો અનુસ્વાર થઈ જશે એટલે દિદાંશ. કર્તરી સપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી ઇતકરણ થશે. શનિ લસક તદીથી ઇતકરણ થશે. સમા અને વિક્રમ પ્રત્યયમાં હોવાને કારણે અતો ગુણથી પરોપી એક રૂપ થઈ જશે. અને ઉત્તમ પુરુષના એકવચન પ્રત્યય છે ઈટ. ઈટો અર્થથી અ થઈ જશે. લિંગ સ્યુતથી શિયનો આગમ થશે. લિંગ સ્વલોપો અનંતથી સ અંતે ન હોય તેવા લોપ. ય ની જાય. આદ ગુણથી એ થઈ જશે. જોડી દેતા દિદાંશે ય. અહમ દિદાંશે ય. અમારે અનુકૂળ થવું જોઈએ. મારે અનુકૂળ થવું જોઈએ. આવી જઈએ દ્વિવચન ધાતુ છે દાન, અનુનાસિક સ્વરિત. પતિ પાયર. પાયર પાયર પીના. અચ્છા હેલો. મારો અવાજ આવે છે? બોલો. આ કશું થઈ જાય. ઉપદેશ અજનું નાસિક ઇતિ અનો થતા દાન થશે. પછી માન બદ દાન સાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય છે. હલંત્યમ સૂત્રથી નનો લોપ થઈ જશે એટલે સ રહેશે. દાન સ.
સંજ્ઞા પછી દ્વિત્વ. દાદાન થશે હલાદી શેષ દિદાદાન. સૂત્રથી દિદાન માનબદ્ધ દાન સૂત્ર થી દીર્ઘ દિદાન થશે. લિયંગ સ્યુટ ના કર્તરી સબ થી લાગશે. પણ હલંત્યમ સૂત્ર થી અને શનિ લસક જલી સૂત્ર થી નનો અનુસ્વાર થતા દિદાન થશે. લિયંગ સ્યુટ થી સિય સહી લિયંગ સાલોપ્ય થી સનોલોપ થશે અને લોપો વેરવાલી થી એનો લોપ થઈ જશે. અને આ ગુણ સૂત્ર થી ઈનો એ થઈ જશે. દિદાન સે વહી આવામ દિદાન સે વહી અમારે બે અનુકૂળ થવું જોઈએ. અંતિમ પીના થતું છે દાન અનુનાસિક સ્વરિત. દાન ધાતુ છે એમાં અનુનાસિક કોની ઉદ્દેશ્ય અજન્માસિક ઇતિસંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રતિ લાગશે. સન્માનોની હલંત્યમ સૂત્રથી ઇતિસંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ લિસ રહેશે. સન પ્રતિ પરમા હોવાને કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. દાન દાન અને સ હલાદિહી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. નનો લોપ અને સ રસ્વ સૂત્ર સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દિદાન. અને સ માનબદ્ધ દાન શાન દીર્ઘસ્થ્ય અભ્યાસ સૂત્રથી અભ્યાસ દિદાન. અને સ અને નસ્ય પદાર્થસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે દિદાન. સ વર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યે લક્ષે શબ્દમાં પોની હલંત્યમ સૂત્ર થી અને શ્વની લશક પર અદ્વિતીય સૂત્ર થી ઇત્સંજ્ઞા થતા અ રહેશે. સમા અ છે અને વિકરણ પ્રત્યેનું અ અતોગુણે સૂત્ર થી સ્વરૂપિકાદેશ થશે એ દિદાન. સ ઉત્તમ પુરુષ બહુવચનો પ્રત્યે છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્ર થી ઇત્સંજ્ઞા થશે એટલે મહી. લિયંગ સ્યુટ થી સ્યુટ નું આગમ થશે. લિયંગ સ લોકો અનંત્ય સૂત્ર થી અંત્ય નહીં હોય તેવા સ નો લોપ થશે. અને લોકો વેરવલી સૂત્ર થી એનો પણ લોપ થશે એટલે ઈ મહી પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈ છે તો આદ ગુણ સૂત્ર થી ઈ નો એ થશે એટલે બની જશે દિદાન સે મહી. વયમ દિદાન સે મહી અમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. બરાબર, આપણે બધા અનુકૂળ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ દિદાન સે ત તૌ દિદાન સે યાતામ તે દિદાન સેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ દિદાન સે થાહા યુવામ દિદાન સે યાથામ યુયમ દિદાન સે ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ દિદાન સે ય આવામ દિદાન સે વહી વયમ દિદાન સે મહી. જગદીશ. પ્રથમ પુરુષમાં સહ દિદાન સે તિદ્યમ પુરુષમાં ત્વમ દિદાન સે થાહા યુવામ દિદાન સે યાથામ યુયમ દિદાન સે ધ્વમ. ઉત્તમ પુરુષમાં અહમ દિદાન સે ય આવામ દિદાન સે વહી વયમ દિદાન સે મહી. સુરેશ. સહ દિદાન સે ત તૌ દિદાન સે યાતામ તે દિદાન સે રન.
ત્વામ દિદાંસે થાહા, યુવામ દિદાંસે યાથામ, યુયમ દિદાંસે ધ્વમ, અહમ દિદાંસે ય, આવામ દિદાંસે વહી, વયમ દિદાંસે મહી. જ્યોત્સના. હા સર, સહ દિદાન સે તો, તૌ દિદાન સે યાતામ, તે દિદાન સે રન, ત્વમ દિદાન સે થાહા, યુવામ દિદાન સે યાથામ, યુયમ દિદાન સે ધ્વમ, અહમ દિદાન સે યમ, અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહી, વયમ દિદાન સે મહી. શર્માભાઈ. સહ દિદાન સે ત, તૌ દિદાન સે યતામ, તે દિદાન સે રન, ત્વમ દિદાન સે થાહા, યુવામ દિદાન સે યથામ, યુયમ દિદાન સે ધ્વમ, અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહી, વયમ દિદાન સે મહી. પલક. સહ દિદાન સે ત, તૌ દિદાન સે યતામ, તે દિદાન સે રન, ત્વમ દિદાન સે થાહા, યુવામ દિદાન સે યાથામ, યુયમ દિદાન સે ત્વમ, અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહિ, વયમ દિદાન સે મહિ. સહ દિદાન સે ત, તૌ દિદાન સે યાથામ, તે દિદાન સે રન, ત્વમ દિદાન સે થાહા, યુવામ દિદાન સે યાથામ, યુયમ દિદાન સે ત્વમ, અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહિ, વયમ દિદાન સે મહિ. અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહી, વયમ દિદાન સે મહી. અડધું ખાઈ ગયા ને અડધું છોડી દીધું. છોડો અર્જુન. બધું બોલી એ ચોટી ગયું હશે. હરી બોલો ના અર્જુન. સહ કેમ થઈ ગયું? પ્રથમ પુરુષ ખાઈ કે ચોટી જાય છે. હા અર્જુન. પ્રથમ પુરુષ છે પચન. સહ દિદાન સે ત, તૌ દિદાન સે યાતામ, તે દિદાન સે રન. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ દિદાન સે થાહા, યુવામ દિદાન સે યાથામ, યુયમ દિદાન સે ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન. અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહી, ભયમ દિદાન સે મહી. રવિન્દ્ર. હા. સહ દિદાન સે ત, તૌ દિદાન સે યાતામ, તે દિદાન સે રન, ત્વમ દિદાન સે થાહા, યુવામ દિદાન સે યાથામ, યુયમ દિદાન સે ધ્વમ, અહમ દિદાન સે ય, આવામ દિદાન સે વહી, વયમ દિદાન સે મહી. બરાબર આવી ગયા બધા? ઓકે, સમય થવા આવ્યો છે. નવી બેચ ચાલુ કરી, ખાસ જે નવી બેચમાં પીએચડીમાં એડમિશન લીધું છે, પણ એમાંથી જૂના ગણીએ અને નવા ગણીએ તો અહીંયા જે આજે હાજર છે એમાંથી એક અર્જુન અને બીજા જગદીશ, બે 32માંથી 30 ગાયક. બાકીના જે બધા છે એ હતા અગાઉથી. બરાબર છે ને?
જેના માટે શરૂઆત કરી હતી એમાંના એક, આજે 101 કે બે, બે જગદીશ બે ને 102 હા સર, પહોંચવાનું છે, લગભગ 3000 સુધીમાં પહોંચવાનું છે અષ્ટાધ્યાયી ને. ત્યારે અષ્ટાધ્યાય પૂરું થશે એમ. હા લગભગ કહું છું, તો 7-8 વર્ષ થઈ જશે. નહીં થાય, હા પેલા પીએચડી પહેલા પૂરું કરી દઈશું તમારું. બરાબર પણ બરાબર સદી સદી વટાવી ત્યાં સુધી તો હજી આપણે ધાતુ છે 11, 12 કે 13, 13 છે, 13મો ધાતુ છે કદાચ. 13મો ધાતુ છે અને 1930 ધાતુ છે આપણી પાસે. આથી દેશિક તો ગણતા જ નહીં, બનાવેલા તો ગણતા જ નહીં, એ તો ખાલી ધાતુની વાત છે. પણ આપણી પાસે સુકો પ્રત્યયો પણ છે ત્રણેય લિંગોમાં, સર્વનામ પણ છે એમાં. એટલું જ નહીં, બીજું ઘણું બધું છે, સમાસ છે, તદ્દિત પ્રત્યય, સમાસ, એ બધું પણ હશે. કૃદંતો છે, બરાબર છે. હા એટલે આ બધું છે, પણ એ બધાને મૂળ સાધવાનું તો આ બે વસ્તુ છે, પ્રાતિપદિક ને બંને પ્રાતિપદિક, યા ધાતુ એની ક્રિયા અને નામ પ્રાતિપદિક. પ્રકૃતિ ખરા બે, પ્રકૃતિ બે, એટલે પ્રકૃતિ બન્યા પછી તો બે જ વસ્તુ થાય, પછી બાકીનું જે કઈ સદાય છે. મૂળ તો 7 પ્રત્યયો છે આપણી પાસે ટોટલ, એટલે એ 7 પ્રત્યયોથી કેવા કેવા શબ્દો બની રહ્યા છે, પદો બની રહ્યા છે, એ આપણો મેઇન હેતુ છે. વચ્ચે સામાસિક આવશે, સમાસ પણ આવશે, એટલે એ રીતે આપણે આગળ વધીશું. હજી પાયામાં છીએ, એની શરૂઆતમાં છીએ, એટલે આપણે ઝડપથી જતા નથી, અને આપણો ઈરાદો પણ નથી કે સિલેબસ પૂરો કરવો ગમે તેમ કરીને મારી મારી મચડીને. ઓકે, કોઈને પ્રશ્ન? ના સર. અને મારી સાથે એક હશે તો પણ એકો હમ બહુ શ્યામ, આપણે આગળ ગાડી ચાલશે, બરાબર. ઓકે, એક ઉદાહરણ આપું, આવું આમાંથી મોટા ભાગના ભટ્ટ સાહેબ ને ઓળખતા હશો ને, આગળ પણ કહ્યું હતું વસંતભાઈ. હા, વસંતભાઈ ભટ્ટ સાહેબ આપણા ગુજરાતના પાણીની છે. તો એમની બેચ જે છે તે બેચમાં ખાલી એક જ સાચવી રાખ્યું છે વ્યાકરણ, આખી બેચમાં. આપણું તો વ્યાકરણ નથી, છતાં આપણે સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ, સાચવીશું. ઓકે, મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. આજ તો આજે લેવાનું નહીં એવું જાહેરાત કરી, પણ વધુ વચ્ચે ગોધરા સુધી આવી ગયો, પાટણ સુધી નહીં પહોંચ્યો, એટલે મેળ આવી ગયો તમારો, અને આપણે લેક્ચર જાહેરાત ફરી પાછી કરી દીધી, જેથી એક કદાચ એટલા માટે બધાએ કઈ અલગ પ્લાન બનાવી નાખ્યો હશે, બની એટલે આજે જોઈન નહીં થઈ શક્યા. બની શકે, પણ મેં કદાચ એકાદ કલાક આયોજન કરીને કે હું પહોંચી વળીશ, કે કેમ સુરતમાં રહીને જાહેરાત કરી દીધી હતી કે પહોંચી વળીશ, મેસેજ મૂકી દીધો હતો, બરાબર છે. એટલે જાગતા નર શું કહેવાય છે, બરાબર છે. તો સાથે આપણો ધાતુ દાન પણ અહીંયા પૂરો થાય છે, વિરામ આપીએ છે, અને એ પછી હવે નેક્સ્ટ આવતીકાલે નવો ધાતુ આવશે, છેલ્લો રહેશે નહી સૂત્રમાંનો, સાન, સાન રહેશે, એ પણ ઉભયપદી છે. પછી સીધા જતા રહેશું આપણે જુહોત્યાદિ ગણમાં, ત્રીજા ગણમાં જતા રહેશું, 24 ધાતુઓ છે, અને પછી પાછા આ મૂળ પાછા ભવાદિ ગણમાં આવી જઈશું, વિશેષમાં આવી જઈશું, એટલે આવું આપણું કામકાજ છે. ઓકે, મળીએ કાલે 9 વાગે. કાલે કાલે સર તમે કોલ કરી શકો સવારે, કામ હતું તો. કામ તો બહાર છું,
સારું છે, વાંધો નહીં. સાંજે સમયે આવી જઈશ. તો પરમ દિવસે કરીશ બરાબર. હા પરમ દિવસે વાંધો નહીં. ઓકે. હા.